આગળ મેં લસણિયા સેવ મમરા બનાવવાની રેસીપી શેર કરી હતી ત્યારે ઘણા બધા લોકોએ મને જણાવ્યું હતું કે લસણવાળા મમરા તો શેર કરી દીધા હવે લસણ વગરના પણ એકદમ સ્વાદિષ્ટ એવા મમરાની રેસીપી શેર કરો તો આ મમરા જે લોકો લસણ ડુંગળી નથી ખાતા એ લોકો પણ બનાવી શકશે અને આ ચટપટા મમરા બનાવવા માટે આપણે એક સિક્રેટ મસાલો તૈયાર કરવાના છીએ જેનાથી તમારા મમરાનો સ્વાદ અનેક ગણો વધી જવાનો છે હવે તો માર્કેટમાં પણ સ્પેશિયલ મમરાનો મસાલો મળે છે પણ જો તમને બહારનો મસાલો નથી પસંદ તો આ રીતે મસાલો બનાવી અને તેનો ઉપયોગ કરીને મમરા બનાવજો તમે હરેક વખતે આ રીતે જ બનાવશો તો હું છું નિરાલી વેલકમ ટુ માય ચેનલ નિરાલી ફૂડ વર્લ્ડ તો ચાલો રેસીપી જોઈ લઈએ તો તેના માટે એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર લેવાનું છે એક ટેબલ સ્પૂન આમચૂર પાવડર અડધી ચમચી કાળા મરીનો પાવડર એક ટેબલ સ્પૂન દળેલી સાકર અથવા તો દળેલી ખાંડ લેવાની છે અડધી ચમચી સંચોળ પાવડર ઉમેરવાનું છે અડધી ચમચી ચાટ મસાલો ઉમેરવાનો છે અડધી ચમચી મીઠું અને હવે બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે આ મસાલાને તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવી અને ફ્રીઝ વગર જ બહાર સ્ટોર કરીને રાખી શકો છો અને જ્યારે પણ તમે મમરા બનાવો અથવા તો મકાઈનો ચીવડો કે કોઈપણ જાતનું તમે નમકીન બનાવો ત્યારે તેમાં તેનો ઉપયોગ કરી શકો છો આ મસાલો જો બનાવીને રાખી દીધો હોય તો ખૂબ જ ઉપયોગી થાય છે જ્યારે પણ મમરા બનાવવા હોય ત્યારે ફટાફટ મમરા બનીને તૈયાર થાય છે આ મસાલો તૈયાર હોવાથી તો તમે જોઈ શકો છો એકદમ ચટપટો એવો મસાલો બનીને બિલકુલ તૈયાર છે હવે તેને સાઈડ પર રાખી દઈએ અને આગળની પ્રોસેસ કરીએ તો સૌથી પહેલાં એક હેવી બોટમવાળી કઢાઈમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકવાનું છે ગેસ ધીમો રાખવાનો છે અને તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી હિંગ ઉમેરી દેવાની છે ત્રણ ટેબલ સ્પૂન જેટલા શિંગદાણા ઉમેરવાના છે દસ થી પંદર નંગ મીઠા લીમડાના પાન અને આ બધી વસ્તુને ગેસને ધીમો રાખી અને થોડીવાર માટે સાંતરી લેવાની છે બહુ વધારે નથી સાંતળવાની શીંગના દાણા આપણે થોડાક લીધા છે એટલે ફટાફટ તે સાંતળાઈ જશે તો એક મિનિટ કરતાં ઓછા સમય માટે મેં બધી વસ્તુને સાંતળી લીધી છે હવે તેમાં હળદર ઉમેરવાની છે તો એક ચમચી હળદર ઉમેરી દઈશું ગેસને ધીમો રાખવાનો છે અને હવે તેમાં મમરા ઉમેરી દેવાના છે તો અહીંયા મેં દોઢસો ગ્રામ જેટલા મમરા લીધા છે મમરાને ઉમેરતા પહેલાં એક વખત સારી રીતે ચાળી લેવાના છે મમરા ઉમેર્યા પછી તેને સારી રીતે મિક્સ કરી દેવાના છે અત્યારે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને બંધ ગેસમાં જ બધી વસ્તુને પહેલાં આપણે મિક્સ કરી દઈશું જેથી હળદરનો કલર ડાર્ક ન થઈ જાય તો એકદમ સરસ રીતે મમરા મિક્સ થઈ ગયા છે હવે ગેસને ધીમો ચાલુ કરી દેવાનો છે અને થોડીવાર માટે મમરાને આ રીતે શેકી લેવાના છે જેથી એકદમ સરસ રીતે તે ક્રિસ્પી થઈ જશે જો તમારા મમરાને થોડો વધારે ભેજ લાગી ગયો હોય તો વઘાર કરતા પહેલાં કોરાજ તેને રોસ્ટ કરી લેવાના છે જ્યાં સુધી તે ક્રિસ્પી ન થઈ જાય અહીંયા જે મેં મમરા લીધા છે એમાં કોઈ ભેજ લાગેલો નથી એટલે આ રીતે થોડીવાર માટે શેકી લેવાથી તે એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે તો એક મિનિટ જેવું જ મેં ગેસને ધીમો રાખી મમરાને આ રીતે શેકી લીધા છે અને એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે અને હવે મેઇન વસ્તુ ઉમેરવાની છે જે આપણે મસાલો બનાવીને તૈયાર કર્યો છે તો અત્યારે હું ત્રણ ટેબલ સ્પૂન ઉમેરી રહી છું તમને જે પ્રમાણે ટેસ્ટ પસંદ હોય એ પ્રમાણે તમે ઉમેરી શકો છો ગેસને એકદમ ધીમો જ રાખવાનો છે અને મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનો છે આટલો મસાલો ઉમેર્યા પછી તમારે મમરાને ટેસ્ટ કરી લેવાના જો તમને એવું લાગે કે હજી થોડો મસાલો ઉમેરવો છે તો ઉમેરી દેવાનો તો સરસ મજાના એકદમ ચટપટા એવા મમરા બનીને બિલકુલ તૈયાર છે એક વખત જો આ મસાલો તમે બનાવી લીધો તો વારંવાર તમે મમરાને આ જ રીતે બનાવશો એકદમ સરસ સ્વાદિષ્ટ બને છે ગેસને હવે મેં અહીંયા બંધ કરી દીધો છે તો નાનાથી લઈ મોટા દરેકને પસંદ આવે તેવા ચટપટા અને સ્વાદિષ્ટ એવા મમરા બનીને બિલકુલ તૈયાર છે તો જો તમે ક્યારેય આ રીતે ન બનાવ્યા હોય મમરા તો જરૂરથી બનાવશો અને તમારો ફીડબેક કમેન્ટમાં જણાવવાનું નહીં ભૂલતા આવી જ નવી રેસીપીના અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ પ્રેસ કરી દેવું અને સાથે સાથે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં પણ ફોલો કરી દેજો તો ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર